લોટ બાંધી રહ્યા છો અને એની અંદર તમે એવું તો શું મિક્સ કરી શકો જેનાથી તમને ફાયદા થઈ શકે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણા ઘરોની અંદર આપણને રોટલી ભાખરી અથવા રોટલા વગર ચાલતું નથી. આ એવા ઇન્ડિયન બ્રેડ્સ છે કે જે દરેક ઘરોમાં બનતું હોય છે, કારણ કે આના વગર તો આપણો ખાદ્ય પદાર્થ અધૂરો છે. હવે આવામાં તમે જ્યારે રોટલી કે પૂરી બનાવવા અથવા ભાખરી બનાવવા માટે લોટ બાંધતા હો તો બસ થોડી કાળજી રાખો તો ચોક્કસપણે શરીરને ફાયદા ડબલ મળી શકે એમ છે. મિત્રો, જાણો કે જો લોટ બાંધી રહ્યા છો અને એની અંદર તમે એવું તો શું મિક્સ કરી શકો જેનાથી તમને ફાયદા થઈ શકે. તો આજે આપણે વાત કરીશું અજમા વિશે. મિત્રો, તમને જાણી નવાઈ લાગશે કે જો તમે લોટ બાંધતી વખતે અજમો અંદર એડ કરો છો અને બાદમાં આવી રોટલી અથવા ભાખરીનું સેવન કરો છો તો તમારા શરીરને ખૂબ ફાયદા થઈ શકે એમ છે. ચલો જાણીએ કે લોટમાં અજમો મિક્સ કરીને ખાવા ઉપર કયા લાભ મળી શકે. તો મિત્રો, અજમો ઉમેરવાથી લોટ વધારે પોષણયુક્ત બનતો હોય છે. હવે આવા લોટમાંથી બનેલી રોટલી ભાખરી ખાવાથી તમારા શરીર મજબૂત બનશે. આ સિવાય પાચન લગતી સમસ્યા લગભગ દરેક વ્યક્તિને થતી હોય છે. તો લોટમાં જો અજમો મિક્સ કરીને ખાવામાં આવે તો પાચન પ્રણાલી સુધરે છે, પાચન સમસ્યામાંથી રાહત મળે છે. તો આવી રીતે અજમાના લોટની રોટલી જો ખાવામાં આવે તો તમને કબજિયાતની સમસ્યામાંથી પણ છુટકારો મળી શકે છે. હવે જેમને ડાયાબિટીસની સમસ્યા હોય તેઓ પણ આ ઉપાય કરી શકે. ડાયાબિટીસના દર્દીઓ માટે અજમો મિક્સ કરેલા લોટની રોટલી ખાવાથી બ્લડ શુગર કાબૂમાં રહેતું હોય છે. હવે અજમો મિક્સ કરીને આ લોટની જો રોટલીઓનું સેવન કરાય તો એને કારણે તમને એસિડિટી અને ગેસની સમસ્યામાંથી રાહત મળી શકે. અજમો અને વરિયાળી મિક્સ કરીને લોટ બાંધવામાં આવે અને બાદમાં રોટલી ખાવામાં આવે તો આનાથી શરીરના ઝેરી તત્વો દૂર થાય છે અને તમારા શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. આ સિવાય ત્વચા લગતી સમસ્યા પણ દૂર થાય છે. મિત્રો, ઘણા બધા લોકો ત્વચાને ચમકીલી અને સ્વસ્થ રાખવા માટે ઘણા બધા ઉપાયો કરતા હોય છે. આવામાં જો તમે પણ ત્વચાને ચમકદાર બનાવવા ઈચ્છતા હો તો લોટમાં અજમો મિક્સ કરીને બાદમાં એમાંથી બનેલી રોટલી કે ભાખરીનું સેવન કરવું જોઈએ, જે તમારી ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને ત્વચા ચમકદાર પણ થાય છે. તો દર્શક મિત્રો, જે રોટલી કે ભાખરીનું આપણે સેવન કરીએ છીએ એ રોટલી ભાખરી બનાવતી વખતે બંધાયેલા લોટની અંદર જો અજમો મિક્સ કરવામાં આવે તો શરીરને આટલા ફાયદા થઈ શકે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.